ખેડા જિલ્લામાં સારા વરસાદના પગલે વણાકબોરી ડેમ પણ છલકાઈ ગયો છે. ઉપરવાસમાં કડાણા ડેમમાંથી પાણીની આવક થતા વણાકબોરી ડેમની સપાટી 221.15 ફૂટ સુધી પહોંચી છે, જ્યારે કે ડેમ 220.80 ના લેવલે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકને જોતા હાલ વણાકબોરી ડેમમાંથી 300 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે વણાકબોરી ડેમ છલકાતા સહેલાણીઓ પણ તેનો નજારો માણવા માટે ઉમટી પડ્યા. પ્રકૃતિનો રમણીય નજારો સૌ કોઈને આકર્ષી રહ્યો છે. વરસાદ વ્યવસ્થિત થવાથી પાણી સપાટી પર છે, પાણી કોઈ મુશ્કેલી બીજી કોઈ નથી, ઓવરફ્લો નથી અને રજાનો દિવસ છે એટલે પબ્લિક બી સારી એવી છે, અહીંયા મજા માણવા આવેલી છે. મહીસાગર જિલ્લામાં આવેલો વણાકબોરી ડેમ હાલ અત્યારે 221.25 નું લેવલ છે. 221 એ ઓવરફ્લો થાય પણ થેલીઓ મૂકેલી છે એટલે ઓવરફ્લો થયેલ નથી. અત્યારે કડાણા ડેમ પણ એના રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે, પાનમ ડેમ પણ ભરાઈ ગયો છે. એટલે વરસાદ પડે તો પાણી મહીસાગરમાં, જે વરસાદ પડશે પાણી અત્યારે મહીસાગરમાં આવશે. અત્યારે વણાકબોરી ડેમમાંથી ખાલી 300 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવેલ છે. ખેડા જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેને કારણે હાલ બધા જ ડેમો જે ખેડા જિલ્લાને જોડતા છે તે તમામ છલકાઈ ગયા છે. વાત કરવામાં આવે કડાણા ડેમની તો કડાણા ડેમ પણ રૂટ લેવલથી ઉપર ચાલી રહ્યો છે. સાથે વાત કરીએ વણાકબોરી ડેમની તો વણાકબોરી ડેમ પણ અહીં મારી પાછળ તરફ જોવો છો કે વણાકબોરી ડેમ પણ અહીંયા ગાડી છલકાઈ ચૂક્યો છે. હાલ 221.25 ની સપાટી પર આ ડેમ સ્થિર થયો છે. હાલ જો વરસાદ પડે તો વરસાદ પડતાની સાથે જ તમામ જે મહીસાગર નદી છે તેની અંદર પાણી આવે. હાલ 1.5 ફૂટ જેટલું કહી શકાય કે ડેમ ઓવરફ્લો છે, પરંતુ આ જે રેતીની બોરીઓ મૂકવામાં આવી છે 3 ફૂટ સુધી તેને કારણે લઈ અને હાલ તે ઓવરફ્લો થઈ શકતો નથી, કારણ કે જે રૂટ લેવલ છે તેનાથી આ 3 ફૂટ ઉપર બતાવવામાં આવ્યું છે. નદીની જો વાત કરવામાં આવે તો હાલ વણાકબોરી વિયર ઉપરથી તેના 300 ક્યુસેક પાણી જે છે તે હાલ મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પહેલા તે પાણી કેનાલની અંદર છોડવામાં આવતા હતા, જે ઓવરફ્લો થવાની કન્ડિશનમાં હતી. હાલ તેને બંધ કરવામાં આવ્યા છે અને તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ જે આ 300 ક્યુસેક પાણી છે તે મહીસાગર નદીની અંદર હાલ છોડવામાં આવી રહ્યું છે. વાત કરીએ જો ઉપરવાસમાં વરસાદ પડે અને સાથે જો ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડે એવા સંજોગોની અંદર આ જે ડેમ છે તે ડેમ પુનઃ છલકાઈ ગયેલો છે, તેને કારણે ઓવરફ્લો થઈ તમામ પાણી મહીસાગર નદીની અંદર જશે, જેને લઈને પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી ભીતિ છે. કેમેરામેન જલ્પેશ પટેલ સાથે સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, મહીસાગર.